છે મોનિકા શાહ, અમારો મોટો સન ધ્રુવ અને આ નાનો ક્રિશ. અમે લોકો ધર્મેશ સરના આપણે જે સેમિનાર હતું એ જોવા આવ્યા હતા. અમારા ડીએમઆઈટી રિપોર્ટ શું છે શું નહીં એ પહેલાં જે સાંભળેલું, પણ અહીંયા આગળ આવીને જરાક સારી ડિટેલ મળી કે એકચ્યુઅલી ડીએમઆઈટીથી શું ફાયદો થાય. અને અમે લોકોએ બે છોકરાઓનો રિપોર્ટ બી કરાવ્યા ડીએમઆઈટીનો, અને આજે હું અહીંયા આગળ મારા ડીએમઆઈટી રિપોર્ટને જોઈને એટલું આમ ઇમ્પ્રેસિવ એટલે લાગ્યું કે જ્યારે એમાં એટલી બધી ડિટેલ છે અને કઈ કઈ વસ્તુ હજી અત્યાર સુધી અમે લોકો છોકરાઓથી જે એક્સપેક્ટેશન રાખતા હતા કે લાઈક આમ કરી શકશે તેમ કરી શકશે આમ કેમ નથી કરતો, એ બધી વસ્તુઓના આજે અમે લોકોને રીઝન્સ મળી ગયા છે. તો હવે અમે લોકોને ખબર છે કે લાઈક હવે અમારો એક્સપેક્ટેશન આ શું છે અને પ્લસ મારે છોકરાને કઈ રીતે ટ્રેન કરવાનો છે. અને એટ ધ સેમ ટાઈમ એ કાઉન્સેલિંગમાં એ બે છોકરાઓ પણ હતા અમારા બેના પેરેન્ટ્સ સાથે, અમારી આખી ફેમિલી હતી, એટલે એ લોકોએ પણ આપણા અંકુભાઈ તમારાથી સાંભળેલું છે, એનાથી એ લોકોને બી ઘણું ગાઈડન્સ મળ્યું. અને આઈ એમ શ્યોર એ લોકોના ગોલ્સ એક્ઝેક્ટલી આ રિપોર્ટ પ્રમાણે અત્યારે સેટ નથી, તો એ લોકોએ શું કરવું અને કેવી રીતે આગળ વધવું એનાથી એ લોકોને એના ગોલ લાઈફમાં અચીવ કરી શકશે. અંકુભાઈ એટલું સરસ ડીએમઆઈટીનું અમને સમજાવ્યું છે કે ફિંગરપ્રિન્ટ અને આપણા બ્રેઇન સાથેનું શું રિલેશનશીપ છે, એનાથી અમારા બે છોકરાઓનો ક્યાં શું વીક છે, ક્યાં અમારે એનો કોઈ ગોલ અચીવ કરવું જોઈએ, બધું એટલું સરસ પર્સન્ટેજ વાઇઝ ને એ રીતે સમજાવ્યું છે. વી આર વેરી સેટિસ્ફાઈડ. 34 પેજનું આખો રિપોર્ટ છે અને અંકુરભાઈ એટલું ડિટેલમાં સમજાવ્યું છે અમને. થેન્ક યુ ટુ અંકુરભાઈ. ઓવરઓલ એક્સપિરિયન્સ વોઝ સુપર.